एक जंगल हतु, पशु प्राणी पंखियों बता बहु संपीने त्यां आगर रहता था। जंगल ना सेंटर में बहु मोटो वलड़ो, ए वलड़ नी बाजू में मोटो सरोवर, पानी पीवा त्यां आगर आवे। ए वड ऊपर चकलियों ए पोताना माड़ा बांधेला, कबूतरों ए पोताना घर वसावेला, कागड़ा थी लीने कोयल सुधी एटलो मोटो वड हतु। ए जंगल में जेटला पंखी होता बधाय पोतपोताना माड़ा वसावी देता था। बाजू में पानी होय, चण मड़ी जाए, अहींया आगर घर बनी जाए, ससलाओ आवे त्यां आगर पानी पीवे, वड़ला नीचे आराम करता होय। सिंह आवे, वड़ला नीचे छायड़ा में बेसी जतो होय। ए वलड़ो आखा जंगल नु विश्राम स्थल हतु। बीजी कोई जगह पशु प्राणी पंखीओ जाए के ना जाए, पण दिवस में एक वक्त तड़ाव ऊपर पानी पीवा आवे ने ओला वड़ नीचे विश्राम करवा माटे आवता होय। एक कम नसीब दिवस एवो आयो, ए वड़ ऊपर आग लागी, फड़के बळक्यो वड़, चारे बाजू आग 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 आग, छोर बचोर मची गयो, केटलाना घरों बळी गया, चकड़ियों कबूतरो कोयलो कागड़ाओ पोताना माळा छोड़ीने उड़वा लाग्या। बचाओ बचाओ, आग लागी आग लागी। आखा जंगल में वायु के प्रसार पहुंची गया के जे वलड़ा नीचे आखू जंगल भेगू थतु होय छे ए वड़मां आज आग लागेली छे। सिंह आयो, वाघ आयो, दीपो आयो, चित्रो आयो, हाथी आया, आ वलड़ा ने बचाओ, आ वड़ो नहीं होय तो आ पशु पंखीओ पोताना घर क्यां आगळ मांडशे, आपणे पाणी पीधा पछी आराम क्यां आगळ करशुं, छायडो क्यां आगळ मळशे। आ कोई पण हालतमां वड़ने बचावी दो। હાથીએ કીધું બધા ફાયર હટી જાઓ, 5-15 હાથીઓ આવી ગયા, અમે ફાયર બ્રિગેડનું કામ કરશું, મોટી મોટી સૂટ છે અમારી પાસે, અહીંથી પાણી ભરીશું, વડ ઉપર ફેંકીશું અને જે આગ લાગી છે આગને બુઝાવવાના કામ માટે જંગલમાં જેટલા હાથીઓ હતા બધે કામે લાગી ગયા। પણ એ માળો, એ વડ ઉપર એક માળો બાંધીને ચકલી રહેતી, એ ચકલી ઉડીને સરોવરની પાળી ઉપર જાય, તળાવની પાળી ઉપર જાય, એક બૂંદ પાણીના ચાંચની અંદર આવે અને પાછી ઉડીને વડ ઉપર નાખી આવે, પાછી તળાવમાં આવે, એક બૂંદ પાણી નાખી આવે। આથી કીધું ખાસ સાહેબમાંથી અહીંયા હોશ પાઇપથી અહીંયા આગળ પાણી નાખતા હોય અહીંયા અમે ક્યાં કડફેટમાં ચડી જઈશે, તું મરી જઈશ, હટ રસ્તામાંથી, તારા એક ટીપાથી, તારા એક બૂંદથી કશું નથી વળવાનું અહીંયા આગળ। પણ ચકલી માને નહીં, મારા વડને આગ લાગી છે, હું પાણી તો નાખી શકું, એક ટીપા પાણીથી કશું નથી વળવાનું, હટી જા બાજુમાંથી। ચકલી હટે નહીં, આ બાજુ હાથીઓને વિઘ્ન આયા કરે, આગ તો બુઝાઈ ગઈ, જંગલના બધા પ્રાણીઓ ભેગા થઈને આગ બુઝાવી નાખી, એ વલડો બચી ગયો, બધાનું જીવન પાછું ઠાડે પડ્યું। અને રાજા સિંહને વિચાર આવ્યો કે આવી ભયાનક હોનારત થઈ ગયેલી હતી, એ વળને આગથી ઉગારવા માટે જે હાથીઓએ બલિદાન આપ્યું છે, પોતાનું પોતાની શક્તિને કામે લગાડેલી છે, એ હાથીઓનું આપણે એક સન્માન કરવું છે, અને જંગલના બધા પ્રાણીઓને ભેગા કરીને સન્માન સમારોહ રાખ્યો। આવો હાથીઓ, આગળ આવો આગળ આવો, આજે તમારું બધું બહુમાન થવાનું છે। અને બહુમાન થતું તેની પર હાથી કીધું, એક મિનિટ, એક કમ્પ્લેન છે, એક ફરિયાદ છે, શું ફરિયાદ છે? પેલી ચકલીને બોલાવો। પણ ચકલીએ શું કર્યું, લાડી આવતી હતી ચકલી અહીંયા આગળ, અહીંયા આગળ સૂંઠમાં પાણી ભરી ભરીને એક સાથે એક ટેન્કર જેટલું પાણી છોડતું હોય ને, એટલી તો એક વાર અમે આખું પાણી છોડી દેતા હતા, આ ચકલી વસમાં અમને હેરાન કરી, બોલાવો ચકલીને। ચકલી બતાવી બાજુના ઝાડ ઉપર ડરીને લપાઈને છુપાઈને સંતાઈ ગયેલી હતી, તો ચકલી ચાલો પછી અમારું સન્માન થશે। રાજાએ ઓર્ડર કર્યો, ચકલી બહાર આવો, અને ચકલી બહાર આવી સ્ટેજ ઉપર ઊભી રહી, અને રાજાએ પૂછ્યું, આ જે ફરિયાદ છે સાચી ફરિયાદ છે? જી રાજન, સાચી ફરિયાદ છે, તું એક એક ટીપું પાણી નાખવા જતી હતી, જતી હતી, આને તને ના પાડી હતી, પાડી હતી, તો પછી પાણી નાખવાની તારે જરૂર શું હતી? આ લોકો આગ બુઝાવતા હતા ને, તારે ચકલીએ જે જવાબ આપ્યો છે, અદ્ભુત જવાબ આપ્યો ચકલીએ, ત્યારે ચકલીએ કીધું કે રાજન, હાથીને જેમ ખબર હતી ને કે એક ટીપાના પાણીથી આગ નથી બુઝાવવાની, એવી રીતે મને પણ ખબર હતી કે મારી ચાંચમાં જ એક ટીપું પાણી આવશે ને એનાથી આગ નથી બુઝાવવાની, છતાં પણ હું પાણી નાખવા માટે જતી હતી, કારણ કે આ જંગલનો જ્યારે ઇતિહાસ લખાશે, ઇતિહાસમાં પ્રસંગ આવશે, એક હોનારત થયેલી હતી, વડ ઉપર આગ લાગેલી હતી, બધું બળીને સાફ થઈ જવાનું હતું, ત્યારે આ ચકલી હતી ને આગ બુઝાવવાના કામમાં હતી, આગ લગાડવાના કામમાં હતી।